હવે આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં આગોતરા મફળીના વાવેતરમાં ઘટાડો. કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા 4 વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. 3જા વર્ષે 10 જૂનથી વરસાદ શરૂ થયો હતો. 2 વર્ષ પહેલાં 15 જૂનથી વરસાદ શરૂ થયો હતો. ગત વર્ષે 12 જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા 3-4 વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલાં મેઘરાજાનું આગમન થતું આવ્યું છે. 15 જૂન પહેલાં વરસાદ થયો હતો, જ્યારે હાલના વર્ષે 15 જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી. ગત વર્ષે 12 જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું. હાલના વર્ષે મેઘરાજાના આગમનના કોઈ એંધાણ જોવા નથી મળતા, ત્યારે આગાહીકારોની આગાહી મુજબ 20 જૂન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. ગત 3જા વર્ષે 4,680 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું. 2 વર્ષ પહેલા 5,500 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું. ગત વર્ષે 8,500 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે, જ્યારે હાલના વર્ષે માત્ર 1,265 હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.